નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. મણિપુરમાં બનેલ આદિવાસી મહિલાઓ ઉપર અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા આજરોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બારડોલીના મઢી, સુરાલી તેમજ આજુબાજુના વિસ્તારોના વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભૂ બંધ રાખી ગુજરાત બંધને સમર્થન આપવામાં આવ્યું. દેશના મણિપુર રાજ્યમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી જાહેરમાં પરેડ કાઢી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, જે જઘન્ય ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. ત્યારે તારીખ 23/7/2023 રવિવારના રોજ ગુજરાતના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મઢી, સુરાલી આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો સામે સંવેદના વ્યક્ત કરવા માટે વેપારી મંડળને બંધમાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી. વેપારીઓએ પણ તેમનો સહયોગ આપી ગુજરાત બંધને સમર્થન આપ્યું હતું અને આવી ઘટના વારંવાર ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી હતી. રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી. મણિપુરની અંદર છેલ્લા 2 મહિનામાં જે અજન્ય ઘટનાઓ બની રહી છે, આખો દેશ એનો સાક્ષી. આદિવાસી સમાજની બાળાઓ, મહિલાઓ ઉપર અત્યાચાર એવી રીતે કરવામાં આવી રહ્યા છે કે જુનારનું તો કાળજું કંપી જ જાય, સાંભળનારનું કાળજું પણ કંપી જાય. 2 મહિના થવા છતાં સરકાર એની સામે કોઈ પગલાં લેતી નથી. FIR ફાટી હોવા છતાં, 80 દિવસ વીતી ગયા હોવા છતાં પ્રધાનમંત્રી એની સામે કોઈ આર્ગ્યુમેન્ટ, કોઈ એક્શન લીધા નથી. અમારી આદિવાસી સમસ્ત આદિવાસી સમાજની એવી માગણી છે કે આ જે આ લોકોએ કૃત્ય કર્યું છે એ લોકોને સખતમાં સખત સજા થાય, જલ્દીમાં જલ્દી સજા થાય અને એવી રીતે સજા કરવામાં આવે કે ભવિષ્યમાં બીજા કોઈ લોકો આ પ્રકારના એક્શન લેતા અટકે અને સરકાર પોતે પણ એક્શનમાં આવે. ફક્ત રાજનીતિ કરવી, એના કરતાં લોક કલ્યાણના કાર્યો તરફ ધ્યાન આપે. જી, જે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ પ્રમાણે સ્ત્રી અતિ સન્માનીય છે. જ્યાં સ્ત્રીનું સન્માન ન થાય એ કોઈ પણ અગે ચલાવી ના લેવાય અને જ્યાં સ્ત્રીનું સન્માન નથી થતું એ સમાજ ક્યારે પણ પોતાનો વિકાસ કરી શકે એમ નથી. 2 મહિના વીતી જવા છતાં જઘન્ય અપરાધને હજી કોઈ પણ અંજામ આપવામાં આવ્યો નથી કે દોષિતોને કોઈ પણ સજા કરવામાં આવી નથી. તો આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ પણ સ્ત્રીઓનો અત્યાચાર ક્યારેય સાંકળી ન લેવાય છે. તો બધાની ડિમાન્ડ છે અને સ્ત્રીઓની ખાસ ડિમાન્ડ છે કે એમને આખરીમાં આખરી સજા થવી જ જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા જઘન્ય અપરાધ થતા કોઈ પણ માણસ વિચારે અને આવો ક્યારેય ન થાય. અને બળાત્કાર છે કે આવો જે ઘટના આપણે જોઈ નથી શકતા એટલી સ્ત્રી પર વીતી હશે એની શું હાલત થઈ હશે આપણે વિચારી નથી શકતા. તો આ માટે સરકાર સંવેદનશીલ બનીને જરૂરી પગલાં લે અને દોષિતોને સજા આપે એવી અમારી માગણી છે. આજે અમે લોકોએ મણિપુરની ઘટના પર જે શરમજનક ઘટના જે ખરેખર ક્યાંય બનવી જ ના જોઈએ પણ એ બની છે, તો એના માટે અમે મૌન રેલી બારડોલીમાં ચૌધરી સમાજ તરફથી કાઢવામાં આવી છે, આદિવાસી સમાજ તરફ. અને આદિવાસી સમાજની છોકરી છે એવું જ નહીં, દરેક સમાજની છોકરીઓ માટે આ વસ્તુ હોવી જ ના જોઈએ, શરમજનક ઘટના બનવી જ ના જોઈએ. અને હું અપીલ કરું છું કે આખો દેશ સાથે આવે અને એ છોકરીને ન્યાય મળે. જે પણ દોષિત છે એને સજા ખરેખર એવી મળવી જોઈએ કે બીજી વાર ક્યારેય કોઈ આવું કરવા વિચારે છે, કારણ કે મહિલાઓ માટે આ બહુ જ ખરાબ વસ્તુ છે. જે આ હમણાંના જનરેશન માટે કે આ વસ્તુ હવે બનવી જ ના જોઈએ, જે પહેલાંના જમાના કરતાં બી હમણાં આ જમાનામાં જ્યારે સ્ત્રીઓનું સમાજમાં કોઈ સન્માન નથી કરતું, એની કોઈ એને હોદ્દાને અને સમાજમાં શિક્ષણ માટે એને આગળ વધારવું, તો આ વસ્તુની સામે લડવા માટે છોકરીઓને જ પોતાને સામે આવવું પડશે. તાજેતરમાં મણિપુરમાં જે જઘન્ય ઘટના બની છે અને જે રીતે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી એક રાષ્ટ્રીય શરમની બાબત છે અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અમે સૌ વેપારીઓ જે મઢી સુરાલીના છે
આ દીકરી એ દેશની દીકરી છે, એ માત્ર આદિવાસીઓની દીકરી નથી. કાલે ઉઠીને આવો કોઈ પણ જગન્ય અપરાધ થતો રોકવા માટે સરકારશ્રીએ સખત પગલાં લેવા પડશે, અને અમે એ માટે આજે આદિવાસી સમાજના બંને મળી સુરેલના તમામ વેપારી આગેવાનોએ સહકાર આપ્યો છે, અને આગળ ઉપર જો પણ પરિસ્થિતિ ન સુધરે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરીશું, એની અમે સરકારને તમારા દ્વારા ચીમકી આપવામાં માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત. આદિવાસીઓ ઉપર અત્યાચાર નવી વસ્તુ નથી, 2 મહિના સુધી એના પર કોઈ એક્શન લેવામાં આવતા નથી. યુવાન છોકરીઓને, મહિલાઓને નિર્વસ્ત કરીને રસ્તા ઉપર ફેરવવામાં આવે છે, છતાં પણ સરકારના મોંમાં દહીં જામી ગયું છે, સરકાર એના પર કોઈ એક્શન લેતી નથી. આદિવાસી બાળીઓ બાળાઓ પ્રત્યે અમારી સંવેદના છે, અને સરકાર તરફ પૂરેપૂરો આક્રોશ છે કે ભાઈ 2 મહિના સુધી તમે આ લોકો પર એક્શન નહીં લો, એવી તમે કેવી રાજનીતિ છો. તો અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક બરખાસ્ત થવી જોઈએ, અને જે દોષિતો છે એ દોષિતોને ફાંસીની સજા થવી જોઈએ. અત્યારે આપણે મધ્યપ્રદેશમાં બી જોઈએ છીએ કે આદિવાસીના એક આદિવાસી તાજેતરમાં જે મણિપુરમાં જગન્ય કાંડ થયો, જેમાં આદિવાસીની જ દીકરીઓ, એકચ્યુઅલી તો આદિવાસીઓની જ દીકરી ના કહેવાય, એ સમગ્ર આપણા દેશની દીકરીઓ છે, અને એની સામે આટલું ખરાબ રીતે જે કાંડ કરવામાં આવ્યો છે એને અમે સખત રીતે વખોડીએ છીએ, અને આજે એના સંદર્ભે અમે આ મઢી તથા સુરાલી તથા આજુબાજુના ગામોમાં બંધ રાખવાનું નક્કી કર્યું, અને અમે એનો સખત વિરોધ નોંધાવી, અને આજે અમે આ જે મઢી અને સુરાલીના વેપારી મંડળે જે અમને બંધ પાડવામાં સહકાર આપ્યો એ બદલ એ સૌનો આભાર છે, અને અમે મઢી તથા સુરાલી આજુબાજુના વિસ્તારના સમગ્ર આદિવાસીઓ આ બાબતે સખત વિરોધ નોંધાવીએ છે, અને હવે પછી આવા કોઈ પણ કાંડ ના થાય એની સરકાર તકેદારી રાખે એવી આશા રાખીએ છીએ. આજે મઢીમાં આજે બંધનો વિરોધ કર્યો છે, તે શેના માટે કરવામાં આવ્યો છે? આજે અમે યુથ કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ હર્ષલ ચૌધરી અને અમારા તમામ આગેવાન, વેપારી આગેવાન અને યુવા આગેવાનો બધા આજે જ્યારે મઢી ગામ ખાતે સ્વૈચ્છિક રીતે બધા વેપારીઓ દ્વારા મઢી બંધ રાખવામાં આવ્યું છે, ત્યારે હું એટલું કહેવા માગુ છું કે જે મણિપુરમાં ઘટના ઘટી, જે આદિવાસી મહિલા પર અત્યાચાર થયો, એના વિરોધમાં આજે સ્વૈચ્છિક રીતે આજે મઢી બંધ રાખવામાં આવ્યું, દરેક વેપારીઓ વર્ગે, દરેક વર્ગના લોકોએ આજે સહકાર આપ્યો કે આવી જે આદિવાસી મહિલા ઉપર જે ઘટના ઘટી છે એ ભવિષ્યમાં ના ઘટે. તમે સમજી લો કે 80 દિવસ થઈ ગયા, તે છતાં પણ આજે મણિપુરની સરકારે કોઈ પણ પગલો નથી લીધો, અને આજે તે છતાં પણ CMM કહે છે કે આવી તો ઘણી બધી ઘટના ઘટી, તે છતાં પણ એ લોકોએ આજે પગલાં નથી લીધા. ખરેખર તો CMએ રાજીનામું આપવું જોઈએ. આ ખરેખર ભાજપની સરકારે જે કૃત્ય કર્યું છે, જે આદિવાસી મહિલા ઉપર જે શોષણ થયું છે, તેના પર આજે પગલાં નથી લીધા. આજે ઘણા બધા લોકો, 100થી વધારે મોતો થઈ ગયેલી છે, ત્યારે આ વસ્તુ ના થાય ભવિષ્યમાં, અને કોઈ પણ રાજ્યોએ, મણિપુરમાં નહીં પણ કોઈ પણ રાજ્યોએ આ વસ્તુ કોઈ પણ મહિલા જોડે ના થવી જોઈએ, એનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ. અને આ જ વસ્તુ સમગ્ર ગુજરાત પ્રદેશમાં યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આ વસ્તુનો વિરોધ કરવામાં આવે છે, અને સમસ્ત આદિવાસી પંચ દ્વારા આ મહિલા પર જે અત્યાચાર થયો તેનો પણ વિરોધ કરવામાં આવે છે. જો અગર આ વસ્તુ ભવિષ્યમાં પણ ઘટી અને આ વસ્તુ પર કોઈ પગલાં નહીં લેવાયા, તો આદિવાસી પંચ દ્વારા અને યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આપણે જે મૌન રેલી સ્વરૂપે દુકાનો બંધ કરવા માટે નીકળ્યા છે, ત્યારે ખૂબ દુઃખદ બાબત છે કે મણિપુરની અંદર 2 આદિવાસી સમાજની માં બેટીને રોડ પર નગ્ન અવસ્થાની અંદર રેલી સ્વરૂપે લાવી એમના પર બળાત્કાર ગુજાર્યો છે. તો એ સંદર્ભે હું સરકારશ્રીને ફક્ત એટલું કહેવા માગું છું, સખતમાં સખત સજા થાય, અને એને ફાંસી નહીં પણ જાહેરમાં જે રીતે માં બેટીને રોડ પર રેલી કાઢવામાં આવી તે રીતે જાહેરમાં ગોળી મારીને એમની પણ હત્યા કરવામાં આવે કે એવી સજા થવી જોઈએ. બીજો, આજે થોડા સમય પહેલાં પલસાણા અને બલેશ્વર ગામમાં એક આદિવાસી સમાજની દીકરી જેઓએ આત્મહત્યા કરવી પડી, અને એ આત્મહત્યા પાછળ સંસ્થા જવાબદાર હતી, અને
આદિવાસી સમાજ એકત્રિત થઈને એમાં બેને સજા કરાવી, પણ કોર્ટે એને આ ટૂંકા સમયમાં જે ન આપી શકાય તો પણ એમને જામીન પર છોડી મૂક્યા છે. 10 દિવસની અંદર એ ખૂબ દુઃખદ બાબત છે. અને એ સંસ્થા આજે આપણી 92 દીકરીઓ ત્યાં ભણી રહી છે અને તેઓ કોલેજ છોડવા પર છે, પણ એ કોલેજની અંદર તેના સંસ્થાના આગેવાનો કે સંસ્થાના સંસ્થાપકો દ્વારા 80,000 રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જ્યાં સુધી 80,000 રૂપિયા ના આપે ત્યાં સુધી એમને કોલેજમાં LC પણ આપતા નથી, તો તેવી પણ ઘણી ઘટનાઓ બની રહી છે. અત્યારે થોડા દિવસ પહેલાં કારેલીની અંદર એક શિક્ષક બહેન ગામીત સમાજની હતી ડોલવણની, તે પણ એમની બી હત્યા કરીને લગ્ન અવસ્થાની અંદર બળાત્કાર જેવી કંઈક કૃત્ય કરીને ત્યાં ગાડી લાશ મળી આવેલ છે. તો હું બારડોલી DYSP સાહેબ અને જે બી એની અંદર તપાસ અધિકારીઓ તેમને એક માંગણી કરું છું કે આવા વ્યક્તિઓને શોધીને સખતમાં સજા થવી જોઈએ. આવા ઘણા બહેનો પણ, આપણા સમાજની બહેનો પણ આવા અત્યાચારો થાય છે, તેના માટે આપણે હવે બહાર નીકળી જાય છે. ત્યારે હું સરકારને એક જ અપીલ કરું છું કે ક્યાં સુધી અમારા સમાજની મા બહેન દીકરી પણ આવા શોષણો થતા રહેશે. આજે આપ સૌ ટૂંકી નોટિસની અંદર ભેગા થઈને રેલવે સ્ટેશનથી જલારામ મંદિર સુધી સમાજ માટે નીકળ્યા છે, ત્યારે આપ સર્વનો હું દિલથી આભાર માનું છું. અને બીજું, આ જ રીતે એક સંગઠિત થવું પડશે. 9 ઓગસ્ટ આપણો વિશ્વ આદિવાસી દિનની ઉજવણી આપણે બારડોલી કરીએ છીએ, ત્યારે આજે હું જાહેર કરું છું કે આ વર્ષે સમગ્ર બારડોલી તાલુકો અને બારડોલી નગર એકત્ર થઈને એક સાથે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે આ વખતેનું આયોજન કર્યું છે. તો ત્યારે પણ આપણે આટલી જ મોટી સંખ્યામાં કે અંતિમ વધુ, એટલે કે જે ગયા વર્ષે વિશ્વ આદિવાસી દિનના અંદર જે આપણી સંખ્યા હતી એનાથી 2 ગણી સંખ્યા વધારે આવે એવી જ આપ સર્વને અપીલ કરું છું. અસ્તુ, ભારત માતા કી જય.